गुरुदेव दत्त मारा मुख में मारा गुरु नाना मारा तरणकर जे बोली रहा है ये तमारा चरणों में गुरु महाराज चरणों में श्री कृष्णार्पण वस्तु सरस्वती माता है जे मारा मुख में बोलवा नक्की कर्यु छे ए मातानो अने गुरु मातानो अमारा गुरु महाराजनो अमे संतोष चंद्र आळेकर अमारा कुल देवतानो चरणमां श्री कृष्णार्पण करिए अने नवरात्रिनुं महत्व जे छे एनुं आपणे आजे थोड़ो उल्लेख करिए। आपणा पृथ्वी पर चार नवरात्र चाले छे, चार नवरात्र। पहलू नवरात्र छे ए रामनवमीनुं छे, चैत्र महीनानुं ए नौ दिवसनुं छे। बीजू नवरात्र छे श्रावण मासनुं, आठ दिवसनुं, ए कृष्णवास एटले कृष्ण भगवाननुं छे। तीजू नवरात्र छे ए खंडोबर नवरात्र छे, ए छ दिवसनुं छे। अने चौथू नवरात्र छे ए नवदेवी नवरात्र छे, ए नवरात्र छे। हवे मजानी बात जो, रामनवमी ए नौ दिवसनी छे। कृष्ण श्रावण मासमां जे आवे छे नवरात्र ए आठ दिवसनुं छे। तमे खंडोबाने जे नवरात्र छे ए छ दिवसनुं छे, એનું લખાણ ફરી કરીશું। અને જે નવરાત્ર છે નવ એ નવ દિવસનું જ છે, એટલે નવરાત્ર। હવે નવરાત્ર આપણે કેવી રીતે ગણીએ કે રાતના આઠ વાગ્યાથી આઠ નવ દસ અગિયાર બાર એક બે અને ત્રણ તમે ગણી લો, નવ કલાક થયા। હવે નવ કલાકમાં આપણે ભગવાનનું જે કરીએ એને આપણે કહેવાય નવરાત્ર। હવે રામ ભગવાનનું જે નવરાત્ર છે એનામાં ભજન કીર્તનનો ઉલ્લેખ છે। શ્રાવણ માસનું જે નવરાત્ર છે એનામાં શંકર ભગવાનનું મહત્ત્વ છે। ખંડોબા ભગવાન છે આપણા કુલસ્વામી, એ છ દિવસનું આપણે એમની પૂજા અર્ચા ઘરમાં કરીએ, સદાનંદાત એક બોલીએ એ અલગ છે। અને માતાની આપણે જે આરાધના કરીએ, નવ દેવીની આરાધના, એને આપણે કહેવાય નવરાત્ર। એ નવરાત્રમાં અલગ અલગ પ્રથા છે। અંબામાં છે પેલી, એને આપણે ઓટી ભરવાનો કાર્યક્રમ કહીએ, મરાઠીમાં ઓટી કહેવાય, એટલે એને ખંડ નારળ અર્તી એ અંબા માતાને ચાલે। તમે કોઈ દિવસ માહુરગઢ જાઓ, માહુરગઢ તુળજાપુર ભવાની માહુરગઢ, ત્યાં આગળનું મહત્ત્વ અલગ છે। ત્યાં આગળ વીડાનું મહત્ત્વ છે, એટલે વીડા એટલે આપણે મરાઠીમાં વીડા કહે, ગુજરાતીમાં એને પાન કહેવાય, પાન, પાનનું મહત્ત્વ છે। બાકી તમે જે બાકીના જે સાત દેવી છે એમનું અલગ અલગ મહત્ત્વ છે, જેમ કે કાલકા માતા છે એમની પૂજા થાય, ક્ષત્રની પૂજા થાય। આ ત્રણ થયા, આવા જે બાકીના છ ભગવાન છે દેવી છે એમનું મહત્ત્વ અલગ અલગ ટાઈપનું છે। આપણે આ વિશે પણ ફરી કોઈ દિવસ વાત કરીશું, કાલે વાત કરીશું, અત્યારે આપણે ટાઈમ ઓછો છે એટલે આ પ્રવચન અત્યારે અહીંયા જ આપણે સ્ટોપ કરીએ। ગુરુદેવ દત્ત।